हवा ना फैलाओ, मिथ्याभिमानी ना थे। आ तो आपणो समाज छे, गंगा छे, पण समाज में एकता होय एटला मात्र थी कि समाज उत्तम ना थई जाय। तो घणा समाज में एकता होय, चोरी करनारा एवा घणा लोको छे, आखी कॉमनी कॉम बहु एकता, मारी नाखो तो कई कह नहीं पेलो चोरी फलाणो चोरी करीने आयो छे, भले अंदर अंदर लड़िया होय, कि अंदर अंदर लड़िया होय, पण ए तमने बतावे नहीं, कारण के एमां एकता छे। એટલે સમાજ, ઉત્તમ સમાજ મારી દ્રષ્ટિએ એ છે કે જે સુખી હોય, સમૃદ્ધ હોય, બે પૈસે ઠૂક સુખી હોય। હું વર્ષોથી એક વાત લોકોને કહું છું, આપણે એક સમૃદ્ધ સમાજ, એક સમૃદ્ધ પ્રજાની રચના કરવાની છે, કારણ કે પ્રજાની સમૃદ્ધિ એ જ ભારતની સમૃદ્ધિ છે। આટલા વર્ષોથી હું ફરું છું, પણ હું કદી ત્યાગ વૈરાગ્યનો ઉપદેશ નથી આપતો, તમને ઘર છોડાવવાનું નથી કહેતો, એ તો મેં અહીંયા 200 ચેલા ઉભા કર્યા હોત, બધા ભગવા કપડા પહેરીને બેઠા હોત ને મારો ફોટો લઈને ફરતા હોત ને મારો જય જયકાર કરતા હોત, હું એવું કદી ઈચ્છતો નથી। હું તો ઈચ્છું છું કે આ બધી પ્રજા સુખી બને, સમૃદ્ધ બને। આપણને ના અમેરિકાની લાચારી હોય, ના જાપાનની લાચારી હોય, ના દુનિયાભરની લાચારી હોય, આપણે પોતાના પગ ઉપર ઉભા હોઈએ। અને એ રીતે ખાલી ગુજરાતની જ વાત કરું તો આખા ગુજરાતના જે જુદા 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 સમાજો છે, એ બધા સમાજોની અંદર સૌથી વધુમાં વધુ પગભર થવાની શક્તિશાળી જે સમાજ છે એને હું પાટીદાર સમાજ કહું છું। તમારા વખાણ કરવાની, મારી બાજુમાં એક ગામ છે, 5-7 પટેલો આવ્યા અને કે અમારા ગામમાં અન્નક્ષેત્ર શરૂ કરવું છે, એટલે તમે અમને સલાહ આપો કે અમારે શું શું કરવું। પછી મેં એમને કહ્યું કે તમે ખાલી જમાડનારું અન્નક્ષેત્ર ન કરશો, નહીં તો નિશ્ચિત કોમના નિશ્ચિત માણસો રોજ આવશે, તમે થાકી જશો, અને એ બધા આવશે એટલે બીજો કોઈ સારો માણસ નહીં આવે। તો હું તમને બે રસ્તા બતાવું, એક તો એ કે તમારા ગામની અંદર જે એકાકી માણસ હોય, જેને કોઈ રાંધી આપે એવું ના હોય, એવો કોઈ વિધુર હોય, વિધવા હોય, વૃદ્ધ હોય, એવા માણસને તમે ઘેર બેઠા ટિફિન મોકલો, 2 રૂપિયામાં 3 રૂપિયામાં ટોકન પૈસા લઈ, કારણ કે આજે ઘણો મોટો પ્રશ્ન છે। એવા ઘણા પુરુષો છે જેમની પાસે 2 પૈસા છે પણ રાંધી આપનાર કોઈ નથી, ચા બનાવી આપનાર કોઈ નથી, તો એમને તમે ટિફિન મોકલો, અને જે ટિફિન લેવાય તૈયાર ન હોય એવી કોઈ બહેનો હોય એમને અનાજ મોકલો। તમારા પાટીદાર સમાજમાં જ જુઓ, મને કે મહારાજ અમારા ગામમાં પાટીદાર સમાજમાં કોઈ દુઃખી માણસ નથી, કોઈને અનાજની જરૂર નથી, કોઈને ટિફિનની જરૂર નથી, કોઈને મદદની જરૂર નથી, બધા સુખી છે। મને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો કે આ ભારતની ગરીબી હટતા હટશે, પણ ભારતની ગરીબીના એક ભાગમાં રહેલા પાટીદાર સમાજે સરકારની વગર યોજનાએ પોતાના સમાજમાંથી ગરીબી હટાવી દીધી છે। એની યોજનાઓ વાળા હટાવી નથી શકતા, જેમના માટે કરોડો કરોડોની યોજનાઓ છે એમની ગરીબી નથી હટી શકતી, પણ જેમના માટે એક પૈસાની યોજના નથી એવા સમાજે પોતાના આખા સમાજમાંથી ગરીબી હટાવી દીધી છે। હવે કામ કરે તો હવે તમે બીજા લોકો માટે કામ કરો, અમને કે એ જ કરવું છે, તમને પણ હું આ કહું છું, તમારી પાસે આજે ઉમિયા માતા સંસ્થાનમાં લાખો કરોડો રૂપિયા આવ્યા છે, ભવિષ્યમાં વધુ આવવાના છે, અને તમારા પૂર્વજો જેમ કણબી પાછળ કરોડ આખા ગામનું કામ કરતા હતા, આખા ગામનું કામ, એવી રીતે અત્યારે અને ભવિષ્યમાં પણ તમારે તમારો લાંબો હાથ બીજા સમાજોની મદદ માટે પણ લાંબો કરવાનો જ। મેં કેશુભાઈને વાત કરી, મેં કહ્યું પાટીદાર ભાઈઓના સમૂહ લગ્ન થાય, ફલાણું થાય, બરાબર છે,
પણ બીજા સમાજવાળા કરે તો કે તોય અમે મદદ કરશું, પાટીદાર પાછો નહીં પડે. મારી તો ઈચ્છા છે કે ઉમિયા માતા સંસ્થાનમાં દર વર્ષે એક એવો સમૂહ લગ્ન થાય કે એમાં 18 નાતને આવવાની છું, ભલે બધા આવે, આપણે બધા એક જ છે. તો તમારું મહત્વ છે, તો તમારું ગૌરવ છે. બ્રાહ્મણની દીકરીએ પરણે અને હરિજનની દીકરીએ પરણે, આવો, અમારો માંડવો બધાના માટે ખુલ્લો છે. અમે પહેલેથી આપતા રહ્યા છીએ અને આગળ આપતા રહેવાના છે. આજે મારે દંતાલીમાં રામાપીરનું મંદિર થાય છે. હરિજનભાઈઓ આવ્યા 5-7 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા, ગામે મદદ કરી, પણ પૈસા બાબત થોડું કંઈ થયું એ અધૂરું રહી ગયું. ફરી મારી પાસે આવ્યા, મને કહેવા તમે આ કામ લો ને અમારું આટલું પૂરું કરી આપો. 2-4 પાટીદારોને કહ્યું કે જો આ રામાપીરનું મંદિર છે અને અટક્યું છે, તો કે હા કઈ નહીં બાપુ, તમે કોઈ આપીએ એમ, આ તમારી ખાસિયત છે, આ ઉત્તમ સમાજનું લક્ષણ છે કે તમે તમારા સમાજ માટે તો કામ કરો, પણ તમારો સમાજ ન હોય એને પણ જરૂર હોય તો એના માટે પણ તમારો હાથ હંમેશા લાંબો થતો રહે એવી મારી અપેક્ષા. અને આ ઉત્તમ સમાજ એમ કરવાથી તમને કશું નુકસાન નથી થવાનું, તમને ફાયદો જ ફાયદો થવાનો છે, તમને લાભ જ લાભ થવાનો છે. અને એ લાભના કારણે તમે આ કક્ષાએ પહોંચ્યા છો. તમારા ખળામાંથી તમારા પૂર્વજોએ મુઠ્ઠીએ મુઠ્ઠીએ નથી આપ્યું, હુપડે હુપડે આપ્યું છે. અને ત્યારે તો 15 માણ 20 માણ 25 માણ એટલું માંડ થાય, કારણ કે કોઈ આવા ખાતરો નહીં આવી, કોઈ પાણીની યોજના નહીં. પણ તો એ ખળું પકવીને 12 મહિનાની કમાણી કરીને બેઠો હોય, કોઈ ભગત ભિખારી બાવો ફલાણું રામજી મંદિર મહાદેવ ફલાણું જે આવે એને હુપડે હુપડે આપ્યું છે. અને એ જે આપ્યું છે એનું આ પુણ્ય તપે છે, એના પુણ્યના કારણે તમે આજે આટલા લીલા થયા છો જોત જોતાની અંદર. એટલે ઉત્તમ સમાજની હું આ વ્યાખ્યા કરું છું કે જે પોતે સમૃદ્ધ હોય, સુખી હોય, અને જે સુખને વહેંચતો હોય, પોતાનું સુખ બીજાને આપતો હોય. બાકી એવા ઘણા સમાજ છે કે સુખી હોય પણ ટુકડો રોટલો કૂતરાને ના આપે, એના આંગણે કોઈ જાય નહીં, અને જાય તો પાણીનો પ્યાલો ના મળે, એવા ઘણા છે. એટલે આ ઉત્તમ સમાજનું આ લક્ષણ છે. ભગવાને તમને લક્ષ્મી આપી છે અને દાન કરવાની મોટી વૃત્તિ આપી છે, પણ આ બેથી જ કામ અટકી ના જાય. તમારી પાસે એકતા હોય, તમારી પાસે સમૃદ્ધિ હોય, સુખી હોવ, પણ તમારી પાસે વિદ્યા ના હોય, એટલે આ બધો ભાર શાના ઉપર મુકાયો? 25-25 હજાર રૂપિયા જે ભેગા કરવાના થયા એ શા માટે ભેગા કરવાના થયા? વિદ્યા નિધિ છે એ સમાજને ભણાયેલો તૈયાર કરવો છે. જેમ પાટીદાર સમાજમાંથી ગરીબી હટી ગઈ, એમ પાટીદાર સમાજમાંથી નિરક્ષરતા અભણપણું પણ હટી જવું જોઈએ. મોટાભાગે એમાં પણ આપણને સફળતા મળી જશે. પણ હવે ઊંઝા ગંજ બજારની અંદર તમે ખાલી બગડી ચોગડી ભણીને આજે પેલો વેપાર કરીને અટકી જાઓ એટલે સુધી જ ભણેલું કામ નહીં આવે. ગયા વર્ષે મારે ત્યાં એક જુવાન છોકરો આવ્યો પાટીદારનો, સુરતથી, મૂળ કાઠિયાવાડનો, પણ 5-7 વર્ષથી સુરત રહેલો, અને પછી બધી ઘણી વાતો થઈ. એમાં મને એક વાત કરી, મને કે બાપુ હું તો માંડ બે ચોપડી ભણેલો, એમ બે ચોપડી હું તો ભણેલો, અને કાઠિયાવાડથી ગયો સુરત ને સુરત જઈને હીરાના ધંધામાં પડ્યો, તે નામું લખતા ના આવડે, એમ એક વાણિયાને રાખ્યો નામું લખવા માટે. પછી કે વાણિયાએ ઇન્કમટેક્સ વાળાને બધો કાગળ લખ્યો, એમ એને દરોડો પડાયો. મેં કહું પછી, તે કે મારે 80 લાખ ભરવા પડ્યા. એટલે ઓહો, 80 લાખ? મને કે શું કરું, કે 80 લાખ મારે ભરવા પડ્યા. મેં કહ્યું પછી કે મેં કાનની બૂટ પકડી કે હું બે ચોપડી ભણ્યો તો ભણ્યો, પણ મારા છોકરાને હવે ભણાયા વિના રહેવો? કે નામું ઘરમાં લખીએ તો કઈ દરોડો પડે?
તમારી પણ આ જ દશા છે. તમારે આખા સમાજને શિક્ષિત ભણેલો એજ્યુકેટેડ બહેનોને ભણેલી ગણેલી અને સાચું ભણેલી. હમણાં થોડા દિવસ પહેલા જ મારે નિરમા એન્જિનિયરિંગ કોલેજના ઉદઘાટનમાં જવાનું થયું અને કરશનભાઈએ બીજા બધા ભાઈઓએ મળી બહુ સરસ કામ કર્યું છે. કોઈ વાર જજો, અનુભવજો. આ વિદ્યાધામ છે, આ વિદ્યાપીઠો છે. ભારતનું ભૂતકાળ આ વિદ્યાપીઠોથી ધમધમતો છે. મને કે મારી એક જ ઈચ્છા છે કે અહીંથી સાચા એન્જિનિયરો પેદા થાય. આપણે કોઈની ભીખ ના માગવી પડે. આર્કિટેક બહારથી બોલાવો, આ ડેમનું ડિઝાઇન કરવી છે, આ ફલાણી ડિઝાઇન કરવી છે, આ ફલાણી ડિઝાઇન કરવી છે. બહુ આ તો પાયાનું કામ થઈ રહ્યું છે. એટલે ઉત્તમ સમાજ એને માનું છું કે જે સમાજની પાસે પ્રચુર વિદ્યા હોય. તમારી એક ક્ષમતા છે, તમને કોઈએ ભણાવ્યા નથી, તમે જાતે ભણ્યા છો. કોઈ પ્રલોભનથી નહીં, કોઈ લોભ લાલચથી નહીં, પણ તમે જાતે પાંચ પાંચ માઇલ ચાલીને ભણ્યા છો. જે વૃદ્ધ માણસો હોય એમને પૂછી જોજો, ગામમાં ચાર ચોપડી સુધીની સ્કૂલ હોય, સાત સુધીની હોય, હાઈસ્કૂલના હોય તો સામે ગામ જાય, ભૂખ્યાને તરસ્યા સાંજે પાછા આવે. આ તપ છે. પણ હવે એને આપણે ઊંચા લેવલે લઈ જવાનું છે. એટલે તમે વિદ્યાનિધિ ઊભી કરી, અને જેમ હમણાં મણિભાઈએ કહ્યું, પહેલા અમે 10,000 આપ્યા, 20,000 આપ્યા, 40,000 આપ્યા, લાખ આપ્યા, 10 લાખ આપ્યા, હવે 20 લાખ ને 40 લાખ આપવા છે. પાટીદારનો છોકરો ખાલી પ્રાથમિક શાળા કરીને ઉઠી જાય તો એ તો સમાજને લાંછન છે, એને ઠેઠ ઉપર સુધી પહોંચાડવાનો છે. અને જાતે ના પહોંચી શકે તેને ટેકો આપવાનો છે. અને કેટલી સરસ યોજના છે, વગર વ્યાજે પૈસા આપવાના. પછી ભણે ગણે એને પાછા આપવા હોય ત્યારે પાછા આપે, કોઈ પૈસો નહીં ઘાલે. મન મોટું રાખજો, નેરો માઇન્ડ તો કદી રાખવું જ નહીં. અરે રે, પછી પાછા પૈસા નહીં આપે તો, અરે એકાદ નહીં આપે તો મૂવો, પણ પેલા 10 છે એ બમણા આપવાના છે. પેલા 10 છે ને એમણે તમારા લાખ રૂપિયા લીધા છે તો એ 5 લાખ આપવાના છે, એ તમે કેમ નથી જોતા? એટલે ઉત્તમ સમાજનું એ લક્ષણ છે કે જેની પાસે સારામાં સારી વિદ્યા હોય. તમારી પાસે વિદ્યા છે, પણ હજુ એને ઊંચી કક્ષાએ લઈ જવાની છે. કેટલી ઊંચી કક્ષાએ? એ પાટીદારમાંથી સારામાં સારા સાયન્ટિસ્ટો પેદા થાય, સારામાં સારા આર્કિટેકો પેદા થાય. અને થશે, એમાં કોઈ શંકા નથી. માત્ર એમને તક મળવી જોઈએ, જરૂર એની છે. પણ હજુ તમારામાં કંઈક ખૂટે છે, અને જે ખૂટે છે એ છે ઉત્તમ સમાજનું એ સ્વરૂપ છે, એ લક્ષણ છે કે જે પોતાની જાતની રક્ષા કરી શકે અને જે બીજાની એ રક્ષા કરી શકે. એ રક્ષક હોય, એ દુર્બળ ન હોય. તમારી પાસે પૈસા છે એટલે પર્યાપ્ત નથી. પૈસાનું રક્ષણ કરી શકો છો. તમારી બેન દીકરીઓ સોને મઢેલી છે એ સારું છે. લંડનમાં જઈને જુઓ, અમારે ચરોતરના પાટીદારના લગ્ન થતા હોય તો કિલો કિલો સોનું પહેરે, એક એક કિલો સોનું. બધું અહીંથી ઊંઝામાં પહેરતા જશે, 2 કિલો ભલે પહેરે, પહેરવા દો. પણ તમને ખબર છે, મુંબઈના એક પરામાં એક સમયે આખી જાન લૂંટાઈ ગઈ હતી અને મન સોનું લૂંટાઈ ગયું હતું. ખાલી 15 મિનિટ 5 જ ગુંડાઓ લૂંટીને ચાલ્યા ગયા, કારણ કે સોનું પહેરીને બધી બહેનો બેઠેલી. પેલા લોકોએ લાઇટ બંધ કરી દીધી, લાઇટ બંધ કરીને તૂટી પડ્યા તો જે હતું એ બધું ખેંચા ખેંચ ખેંચા ખેંચ ખેંચા ખેંચ કરી લઈને ભાગી ગયો. તમે રક્ષણનો કદી વિચાર કર્યો? એ ઉત્તમ સમાજ હોશિયાળો ના હોય, દુર્બળ ના હોય. લંડનમાં 2 મોલ્લા આપણા ઇન્ડિયનો માટેના બહુ પ્રસિદ્ધ, એક વેમ્બલી અને એક સાઉથ હોલ. વેમ્બલીમાં બધું ગુજરાતીઓ રહે અને સાઉથ હોલમાં પંજાબીઓ શીખો રહે. મારે ઘણી વાર જવાનું થાય, વેમ્બલી જાઓ એટલે તમને એમ જ લાગે જાણે સુરત આવ્યા હોય. એ બધી ગુજરાતી બહેનો છે ને,
એ દોરા અહીં કઈ ફલાણું આ જાત જાતનું બધું પહેરીને લટક મટક લટક મટક લટક મટક ફરતી હોય. એટલે અછોડા તોડનારા છે ને એ ફટ દઈને અછોડો તોડીને બિંદાસ્ત ભાગે. એ જાય પેલો જાય પેલો જાય, પોલીસ 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 પોલીસ. આજ સુધી કેટલાય અછોડા તૂટી ગયા, કેટલાય તૂટી ગયા. ના સમયસર પોલીસ આવી, ના કોઈને પકડ્યા. હવે સાઉથ હોલમાં આ પ્રકરણ ઘટ્યું. સાઉથ હોલમાં પેલી પંજાબી સ્ત્રી છે, એનો અછોડો તોડ્યો અને ભાગ્યો માણસ, બુમરાણ મચ્યું. પેલા શીખો હોકીઓ લઈને આવી ગયા અને એવો પ્રસાદ આપ્યો ને ફરી હવે કોઈ ત્યાં ચમ ફરકતું જ નથી. એનામાં રક્ષણ કરવાની તાકાત છે અને તમારામાં એ તાકાત જગાડવી છે. એટલે મેં કાલે મારે ત્યાં આવેલા ભાઈઓને મેં કહ્યું, ઘરે તમે આ માતાજીની પ્રસાદી તરીકે શું આપશો? આ ગામડે ગામડે આ જ્યોત ફરશે, ગામડે ગામડે એક જાગૃતિનો સંદેશો લઈને ફરશે. તો કે માતાજીની ચુંદડી આપશું, પ્રસાદ આપશું, ફલાણું આપશું, ફલાણું આપશું. મેં કહ્યું એ તો બધું બરાબર છે, પણ મારું સજેશન છે કે તમે બધાની સાથે એક એક નાની નાની કટાર આપજો. પાટીદારને સંદેશો આપજો કે તમે હળ પકડતા શીખ્યા, તમે કલમ પકડતા શીખ્યા, તમે ત્રાજવું પકડતા શીખ્યા, હવે તમે કટાર પકડતા શીખો. મને કે આ વાત તો સાચી છે, એમ કે વાત તો ખરી છે. આથી સમાજ બદલાય છે. ગુરુ ગોવિંદસિંહે આ જ કર્યું. પંજાબ કઈ રાતોરાત બહાદુર નથી બન્યું. ગુરુ ગોવિંદસિંહે એમના શીખોને કહ્યું કે તમે મારી પાસે કોઈ દિવસ શસ્ત્ર વિનાના થઈને ના આવો, દરેક એક ઘોડો રાખો. એ જમાના ઘોડો હતો, એક ઘોડો રાખો અને એક કટાર, પંચ કકાર. એમાં એક તમે કટાર રાખો, તમારે અહીં ખુશેલી હોય. એ શસ્ત્રની મહિમા નથી, પણ એના દ્વારા તમારા મગજની મહિમા બદલાશે. તમને તમારા મગજ ઉપર એનું ચિંતન આવશે, એના વિચારો આવશે. તમે અંધારી રાતે એકલા જાઓ છો પણ તમારા હાથમાં બેટરી છે, તો તમને એક હિંમત રહેશે કે મને કોઈ અરુ ઝાંઝર નહીં કહી દે, આમ આમ જોતા જોતા જશો. પણ તમારા હાથમાં બેટરીની સાથે બીજા હાથમાં એક લાઠી છે, તમને જાણે એમ લાગે કે એક ભાઈ મારા સાથે ચાલી રહ્યો છે. કદાચ કોઈ મારા ઉપર હુમલો કરશે તો હું કૂતરાના મોતે નહીં મરું. રીબઈ રીબઈને કોઈ મને ઠોંસા મારી મારીને કૂતરાના મોતે નહીં મારે. હું એ સામે એક બે ઝપાટો મારી શકીશ, એટલી તમને હિંમત રહેશે. અને એ હિંમત છે ને એ પેલાની હિંમતને તોડશે. તમારી જે હિંમત નથી એ પેલાની હિંમતને વધારશે. અરે આ તો સસલું જાય છે, આ તો હરણું જાય છે, ગમે એમ બેફામ લૂંટી લો ને. એટલે હું ઉત્તમ સમાજ એને માનું છું કે જે સમાજ પોતાનું રક્ષણ કરી શકે, અને બીજા દુબળા સમાજ હોય, ગરીબ સમાજ હોય, નિર્બળ સમાજ હોય, એનું પણ રક્ષણ કરી શકે, એની પણ આબરૂ સાચવી શકે. એટલે સજ્જનો, આ 20 વર્ષની ઉજવણી નિમિત્તે ઉંઝા ઉમિયા માતા સંસ્થાન અને એના બધા કાર્યકર્તા ભાઈઓએ વિચાર કર્યો કે આપણે શું કરવું. અને એ શું કરવું એમાંથી એક વિચાર પ્રગટ થયો કે આ બધું ઠંડુ ના પડી જાય, આ બધું ઠંડુ ના પડી જાય. એટલે એની જાગૃતિ ચાલુ રહેવી જોઈએ. અને જાગૃતિ ચાલુ રહેવી રાખવી હોય તો સમય સમય ઉપર પેલો પોલીસ છે ને કે આલ બેલ એવું બોલે ને, હે આલ બેલ. હવે 9 વાગે આવે ડ્યુટી ઉપર ચડે અને એક વાર આલ બેલ કહી નહીં, પેલા હોઈ ગયા ને એ હોઈ ગયો. સવારે પ્રજા ઉઠીને પછી પેલો મોડે ઉઠ્યો. આ બધા સમાજના પ્રહરીઓ છે, આ તમારા આગેવાનો છે. એ પોલીસ એટલે પ્રહરી છે, અને પ્રહરીનું કામ છે કે અડધા અડધા કલાકે 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 આલબેલ બોલે. અને આલબેલ બોલવા માટે ભાઈ તમે જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો. પહેલા આપણે દરિદ્રતામાં ઊંઘ્યા, વિદ્યા વિનાના થઈને ઊંઘ્યા, શક્તિ વિનાના થઈને લૂંટાતા રહ્યા, ચૂસાતા રહ્યા, પીસાતા રહ્યા. આજે હવે તમે ઘણું મેળવી ચૂક્યા, પણ હવે નવા ભયો ઊભા થયા છે. અને નયા ભયો જે છે એમાંથી પાર ઉતરવા માટે સતત જાગતા રહો, સતત જાગતા રહો. અને જાગતા રાખવાનું પ્રતીક આ મશાલ છે. આ મશાલમાં વારંવાર તેલ કેમ પૂરવું પડે છે? એટલા માટે કે મશાલ બુઝાઈ ના જાય. તો પહેલા તો આવી લાઇટો નથી, મશાલના અજવાળામાં બધું કામ થતું. એક મશાલ, બે મશાલ, ત્રણ મશાલ રાજદરબારી મશાલોમાં ભરાતો. એટલે ત્યારથી આ મશાલ છે
એ અજવાળાનું જાગૃતિનું પ્રતીક છે. એમ ઊંઝા ઉમિયા માતા સંસ્થાન પોતાના માતાજીના બાળકોને સતત જાગતા રાખવા માટે આજે આ 20 વર્ષે ફરી પાછી એક મશાલ પ્રગટાવી છે. અને મશાલનો ઉદ્દેશ છે કે આ ગામે ગામ મશાલ ફરે અને પાટીદારો એનું ઢોલ વગાડીને સ્વાગત કરે. ભાઈના બધા ભેગા થાય, બહેનો બધા પુરુષો ભેગા થાય, વાજતે ગાજતે આ મશાલનું સ્વાગત કરે કે આ ઉમિયામાં એનું જાગૃતિનો સંદેશો લઈને અમારે ગામમાં આવ્યા. અને એ ગામમાંથી આજે નિધિ એકત્ર કરવાનું છે, જેનું નામ રાખ્યું છે ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિ. સમાજને ઊંચે ઉપાડવા માટેનો જે નિધિ, એ નિધિને છલકાવતા આણંદજી કલ્યાણજીની પેઢી, મેં જેમ કહ્યું એમ ધાર્મિક કાર્યો સુધી અટકી ગઈ, પણ આ નિધિ માત્ર ધાર્મિક કાર્યો સુધી અટકવાની નથી. જેમ હમણાં રિપોર્ટ આપ્યો કે સમૂહ લગ્ન થતા હોય, કન્યાઓની હોસ્ટેલ બંધાતી હોય, કોઈ પણ શૈક્ષણિક કાર્ય થતું હોય, એમાં ઉમિયા સંસ્થાન આજે પણ પૈસા આપે છે. આ જે પૈસા ભેગા થવાના છે, એ પૈસાનો એટલો મોટો વ્યાપક ને વિશાળ ઉપયોગ છે, અને એ ઉપયોગના પરિણામ તમને આવનારા વર્ષોમાં દેખાશે. અને તમે ગૌરવપૂર્વક કહી શકશો કે આણંદજી કલ્યાણજીની પેઢીની જેવી જ અમારી પાસે પણ પેઢી છે. અને કોઈ પાટીદારનો બાળક હવે નિરાધાર નથી, કોઈ વિધવા હવે અનાથ નથી, કોઈ ત્યક્તા હવે અનાથ નથી, કોઈ વૃદ્ધ હવે લાચાર નથી. આ અમારી જે નિધિ છે, અને આ તો એક બહુ સુંદર સમજવા જેવી વાત છે. પૈસાદારનો પૈસો લઈને મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ સુધી એને પહોંચાડવાનું આ કામ છે. એક તરફથી તમારા પૈસાદારના પૈસાઓ છલકાઈ રહ્યા છે, અને છલકાવાનું દ્રશ્ય તમારે જોવું હોય તો લગ્નોની વખતે હજાર હજાર દસ દસ હજાર ફટાકડા ફોડે છે એક સાથે, કાન ફૂટી જાય. હું કહું કે આ બસ કરો, ફળફળ 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 ફળફળ, ઓહો હો હો, 80-80 મણના લાડવા થાય છે. હવે પેલા કૂટનારા કૂટતા નથી, પણ થ્રેસર મગાવે છે અને થ્રેસરમાં લાડવા થાય છે. શું નથી થતું, પણ નિધિ શું છે? આ તો આજની વાત થઈ, આવતીકાલનો શો નકશો છે? એ કાલની વાત કાલે, આપણે તો આજનો જ ગણિત સમજીએ છીએ. વાણિયાઓએ કાલનું ગણિત ગણ્યું, અને પાટીદાર પણ હવે કાલનું ગણિત ગણવા તૈયાર થયો છે. આ નિધિ એ આવતાકાલનું ગણિત છે, આવતાકાલના પાટીદારનો નકશો છે, આવતાકાલના ગુજરાતનો નકશો છે, આવતાકાલના ગુજરાતના એજ્યુકેશન સ્વરૂપનો નકશો છે, બધો નકશો છે. તમારે કોઈ ધર્મશાળા કરવી હોય, ફલાણું કરવું હોય, ઉમિયા સંસ્થાન બેઠું છે, ચિંતા ના કરો, 50% તમે કરો, 50% અમે આપશું. એટલે સજ્જનો, આ જે કામ આરંભ્યું છે, એક તરફ જાગૃતિનું છે અને બીજી તરફ ફાઉન્ડેશન, પાયાનું ફાઉન્ડેશન કરવાનું છે. તમે એવો વિચાર ના કરો કે પછી કાલ આ બધા વહીવટ કરનારા નહીં હોય તો, ફલાણું નહીં હોય તો, ફલાણું નહીં હોય તો, અરે તો દુનિયામાં કોઈ કામ જ ના થઈ શકે. એક ડગલું તમે ના ભરી શકો, એક ડગલું પણ તમે ભરી ના શકો. આશ્રમ મારે, મેં જયારે કર્યો, મને કે મહારાજ તમારે કોઈ ચેલો નથી તો આ પાછળ બધું કોણ સંભાળશે? મેં કહું આટલા બધા, જેને એક ચેલો નથી હોતો એને હજારો હોય છે, અને જેને હજારો હોય છે એને એકે નથી હોતો. મારી વાતને તમે નહીં સમજી શકો. જેને હજારો હોય છે ને એકે નથી હોતો, કારણ કે હજારો છે ને એ તો લોહી પીવા ભેગા થયા હોય છે, એ તો લોહી પીવા બધા ભેગા થયા હોય છે. હે, જો જમણવારમાં એમને પ્રાયોરિટી આપો ને સારી રીતે જમાડો તો બીજી પૂનમે આવે ને એમ લાગે કે આ વખતે આપણને કંઈ બરાબર નથી, તો બંધ કરી દે પાછા. હવે એને ચેલા કહેવા, એના કરતાં હજાર એવું શું ખોટું છે? જીવતા તો કોઈ ચિંતા નહીં. સમાજ મોટું સંતાન છે, અને આજ જેમ કેશુભાઈ, મણિભાઈ, બીજા બધા ભાઈઓ દૂર દૂરના, ઊંઝા ને ઊંઝા બહારના, આ માતાજીના ભારને વહન કરે છે, માતાજી શક્તિ આપે છે, એમ આગળ બીજા ઘણા સારા નરરત્નો, કન્યા રત્નો પેદા થવાના જ છે, એની કોઈ ચિંતા ના કરો. પણ મને ચિંતા એક બાબતની છે, એ હું તમને કહું છું કે તમે જ્યારે આ પૈસાનો ઢગલો ભેગો થાય ત્યારે વહીવટ કરવા માટે પડાપડી ના કરશો, સેવા કરવા માટે પડાપડી કરશો. મને વહીવટદાર બનાવો, મને વહીવટદાર બનાવો, મને વહીવટદાર બનાવો. તમારે આગ્રહ એટલો રાખવાનો કે મને જોડા ઉચકવામાં રાખો, મને પતરાણામાં રાખો, મને ફલાણામાં રાખો,
અને યોગ્યતા હશે તો તમે આપોઆપ એ જગ્યાએ પહોંચી જશો. એટલે સજ્જનો, આજના દિવસે તમે આટલી વિશાળ સભા એકત્રિત કરી શક્યા, અને ઊંઝામાં ઉમિયા માતાનો નાદ, આપણે જે મશાલ ફેરવી જય જયકાર કર્યો, અને બધાના ઉદ્દેશ એટલો છે કે સમાજ ઊંઘી ના જાય, સમાજ જાગૃત રહે. આજે જે તમારી જાહો જલાલી છે એ કાયમ કાયમ માટેની ટકી જ રહેશે એની કોઈ ગેરંટી નથી. ચડતી પડતી આવતી જ હોય છે, પણ પડતીને જો મોડે સુધી રાખવી હોય, લાંબે સુધી એને ધકેલવી હોય તો જાગૃતિ રાખવાની. જે લોકો જાગૃત હોય એ લાંબા ટાઈમ સુધી બધું ભોગવી શકતા હોય છે, અને જે બહુ જલ્દી ઊંઘી જતા હોય છે અને જગાડવા છતાંય જાગતા નથી હોતા, એમનું બહુ જલ્દી લૂંટાઈ જતું હોય છે. એટલે આખા સમાજને ઢંઢોળવા, જગાડવા, અને સમૃદ્ધ જે સુખી સમાજ છે એની પાસેથી લઈ અને જે મધ્યમ વર્ગ સુધી કે નીચેનો સમાજ છે ત્યાં સુધી આ પહોંચાડવાનું કામ છે. 25-25 હજાર રૂપિયાની યોજના તો લગભગ પૂરી થઈ ગઈ છે. હવે આ યોજનામાં કોઈ નિશ્ચિત રકમ રાખી નથી. ગામે ગામ મશાલ જાય, લોકો સ્વાગત કરે, અને શક્તિ પ્રમાણે જે એની ઈચ્છા હોય એ શક્તિ પ્રમાણે આપે, અને એમાંથી જે કંઈ ભેગું થાય એમાંથી આ આખું રૂપ કરવાનું છે. તો તમે જ્યારે આટલું બધું કરતા હોય તો મને થોડો ઉમરકો થાય, અને હું પાટીદાર સમાજમાં જ ઉછરીને મોટો થયો. હે, મને 46 વર્ષ થયા સાધુ થયાને, અને હું લગભગ આ 46 વર્ષ પાટીદારોમાં, અને મેં જોયું કે આ બહુ નમ્ર ગરીબ પ્રજા, મહેનતુ પ્રજા, બધી રીતે આપી છૂટનારી પ્રજા, અને ભગવાને આજે એને ઘણા સારા દિવસ દેખાડ્યા છે. તો એ બહુ બહુ સારું, આપણે રાજી થઈએ. બીજા સમાજ પણ આવા થાય તો હું વધારે રાજી છું. એવું નહીં કે એકલા પાટીદાર જ થાય. જેનામાં સદગુણ હશે, મહેનત હશે, મજૂરી હશે, પુરુષાર્થ હશે, એ સમાજ બધા ઊંચા આવવાના છે. અને જે સમાજ ઊંચા ના આવ્યા હોય એને પાટીદાર સમાજ લાંબો હાથ કરીને એને પણ મદદ કરે કે લે તું પણ મારો ભાઈ છે, તારું કામ થતું હોય તો હું તને પણ આપીશ. એટલે વધારે તો નહીં, પણ બહુ થોડી સામાન્ય 25 હજાર રૂપિયા જેવી રકમ આ નિધિમાં હું પણ આપું છું મારા તરફથી. એટલા માટે લોકોને પ્રેરણા મળે કે ચાલો ભાઈ, એક સાધુ 25 હજાર આપે છે, હવે એને તો કંઈ છોકરા નથી કે કંઈ ભણાવવું નથી કે કંઈ પાછળ કશું કરવાનું નથી, તો આપણે પાટીદાર થઈને, આપણે આટલી શક્તિશાળી થઈને, આપણે જો લાખની તાકાત હોય ને કે લખો મારા 5 હજાર, તો એવા મુફલિસ ના થવાનું, એવું મનહૂસ નહીં થવાનું. ઉદાર મનથી, વિશાળ ભાવથી આજે ગોવર્ધન ઉંચકવાનો છે, એ બધાની લાઠીઓના ટેકે ઉંચકવાનો છે, બધા ભાઈઓ ભેગા થઈને ઉંચકવાનો છે, અને ખરેખર એ ગોવર્ધનના નીચે જેમ વ્રજનું રક્ષણ થયું એમ આ ગોવર્ધનના નીચે પાટીદાર સમાજનું. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જ્યાં જ્યાં કડવા પાટીદાર વસતો હોય એ બધાને આ ગોવર્ધનની છાયા નીચે સૌને આશ્રય મળવાનો છે. ત્યારે મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કે આ આખી યોજનાને બધી રીતે સફળ કરે, ધન્ય કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. એમાંથી જીવનનું જે લક્ષ નીકળે છે ને, ગજબનું લક્ષ છે. કેમ કે આજ કોઈ ચા પીનારું ના મળ્યું, એને સત્કર્મનો ચેપ લાગ્યો છે. હવે એ સત્કર્મ કર્યા વિના રહી શકતો નથી, સત્કર્મ કર્યા વિના રહી નથી શકતો. આ બધા જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કાર્યકર્તાઓ છે ને, હું વ્યક્તિગત રીતે કોઈને ઓળખતો નથી, પણ હું એટલું જરૂર જાણું છું કે આમાંના મોટા ભાગના ઘણા લોકોને આવો ચેપ લાગેલો છે, અને લાગેલો છે એટલે જ આ સંસ્થા ટકી છે, એટલે જ આ સંસ્થા ચાલી રહી છે. બાકી ઉભરો આવ્યો હોય ને દેખા દેખી કે હા હું આવું છું, અને બીજા દિવસે બંધ કરે કે હવે ભાઈ આપણાને ટાઈમ મળતો, કારણ એને ચેપ લાગ્યો જ નથી. અને આ એક સારો ચેપ છે. એટલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, એને માત્ર યુદ્ધનું ક્ષેત્ર જ સીમિત ના રાખ્યું, પણ ગામે ગામ જે રોગના યુદ્ધો છે, નેત્રના યુદ્ધો છે, તમારી ચોપડી મેં વાંચી, ઓહો, એમાં કેટલી બધી પ્રવૃત્તિઓ છે. એમાં છાશ કેન્દ્ર છે, એમાં હોસ્પિટલ છે, એમાં ફલાણો છે, એમાં કોઈને અનાજ આપવાની વાત છે, કોઈને કપડાં આપવાની વાત છે, કોઈને કંઈ બીજી જરૂર હોય, કોઈને ભણાવવાની વાત છે. ક્યાંથી તમને આવું સૂજ્યું? જે પીડ પરાઈ જાણે, જે પીડ પરાઈ જાણે રે. હું તમારો ટાઈમ વધારે નથી લેતો ને, સુતાવળ નથી ને. બન્યું એવું કે એક વાર મારે એક હાઈસ્કૂલના ફંક્શનમાં જવાનું થયું,
ફંક્શન બહુ સરસ થયું. એક પ્રમુખ, ફોરેન બ્રિટન ના પતિ પત્ની બે, અને બધી વાત પૂરી થઈ. બોલાવનાર અમારે એક આચાર્ય, બહુ સજ્જન બ્રાહ્મણ, ભલો માણસ, એટલો ઉત્સાહી. પછી મને કે જુઓ જમવાનું મારે ત્યાં જ રાખ્યું છે. મેં કહું ભલે. જમ્યા ત્યારે મારી પાસે ગાડી નહીં, એટલે એમણે ગાડી મોકલેલી. કોઈ પટેલને કહેલું, ખડીવાળાને, એની ગાડી આવેલી. પછી મેં કહું લો ત્યારે હું. મને કહે સ્વામીજી સોરી હો, પેલી ગાડી તો કંઈક જતી રહી ને, હવે ગાડી નથી. તો કંઈ હું કીધું બસમાં જઈશ, ચિંતા ના કરો. તો હા એ બરાબર છે. એમના ઘેરથી અમે તો આવ્યા અને પેલું બસ સ્ટેન્ડ હતું ત્યાં મને ઊભો કર્યો અને કે બીજા ઘણા મહેમાન છે ને, એટલે હું તો જઉં છું, એટલે આવજો ત્યારે એમ કરીને. તો વિદાય થયા. હવે વિદાય થયા પણ મારા ગજવામાં પૈસો નહીં, અને ગજવામાં પૈસો નહીં તો હું વિચારમાં પડી ગયો કે આ બસવાળો તો ઉધાર રાખશે નહીં કંઈ. ટ્રેનમાં તો હજુ અમારી શાક ચાલે છે, સમજ્યા ને, બસમાં હજુ નથી ચાલતી. બસમાં સ્વાતંત્ર સેનાનીઓની ચાલે છે, એમની બહુ ચાલે છે. હમણાં અમારા એક સ્વામીજી મળ્યા, મને કે ધર્મ કે લીએ મેં જાન દેને કે લીએ તૈયાર હું, મેં કિતની બાર દિલ્હી ગયા ગૌ હત્યા બંધ કરાને કે લીએ, ઓર અયોધ્યા ભી ગયા ઓર ફલાને ભી ગયા ઓર ફલાને ભી ગયા, તો આજ ભી અગર કહીં ભી જરૂરત હોત મેં ધર્મ કે લીએ જાન દેને કે લીએ તૈયાર હું. મેં કહ્યું વાહ મહારાજ, બહુ સારું. મેં કહ્યું આ બધે ગયા તો તમને ટિકિટ કોને લઈ આપી? આમ ટિકિટ લેતા નહીં યાર, હમ ટિકિટ લેતે હી નહીં. ટીટી ને એક બાર હમકો પકડા ઓર હમકો કહા મહારાજ ઉતર જાઓ, જેલ મેં જાના પડેગા. તો મેં કહે દિયા ચલો જેલ મેં, તુમ દો દિન રખતે હો તો હમ ચાર દિન રહેંગે. એટલે પેલા ટીટી એ જ કહું, જાઓ જાઓ બેસી જાઓ બેસી જાઓ પાછા. હવે હું એમને કેવી રીતે સમજાવું કે આ ટિકિટ ના લેવી એ પણ અધર્મ છે. હે ગૌ હત્યા બંધ કરવાનું કામ છે એ સારું છે, પણ વગર ટિકિટે રૂઆબ ભેર પાછા હું ખુમારીથી રૂઆબ ભેર ફરવું એ પણ ધર્મ તો નથી જ, એ પણ અધર્મ છે. પણ હવે એ અમારા લેવલ એટલા જુદા હતા કે હું મેં એ વાત શરૂ જ ના કરી, કે આ કંઈ કામ જ નથી આ કામ. એટલે પછી વાત પૂરી તો મૂકીને મને જતા રહ્યા, અને હું એવો ચિંતામાં પડી ગયો, એવો ચિંતામાં પડી ગયો. એક બીજી વાત યાદ રાખજો, તમને ચિંતા થવી જ જોઈએ. હું તમને એમ કહું ચિંતા ના કરો, ચિંતા ના કરો, ચિંતા ના કરો, તો તમને હું કહી શકું, તમે મને કહી શકો, પણ પ્રશ્ન જ્યારે માથા ઉપર આવીને ઊભો થાય ત્યારે પરમેશ્વરે જ વ્યવસ્થા કરી છે કે તમને ચિંતા થાય, અને એ પ્રશ્ન જેટલો ભારે એટલી ચિંતા ભારે. રાત્રે તમને ઊંઘ ના આવે, કારણ કે તો એ જાગો તો એમાંથી તમે કંઈક રસ્તો કાઢો એટલા માટે. બાકી તમારે સવારે બધું ભળબળબળવાનું હોય ને રાત્રે ઘસઘસાટ ઊંઘી જાઓ, ચિંતા જ ના થાય, પ્રશ્નો ઉકેલી ના શકાય. એક બીજી વાત પણ યાદ રાખજો, ગમે એટલી માળા ફેરવો, માળા ફેરવવી જ જોઈએ. હું ફેરવું છું, હું માળાનો વિરોધી નથી, માળા ફેરવવી જ જોઈએ. પણ તમે માત્ર એમ સમજો કે માળા ફેરવવાથી બધા પ્રશ્નો ઉકલી જશે તો તમે માળા વાળા ભગવાનને સમજી નથી શક્યા. નામ અનુસ્મર યુદ્ધ ચ ગીતા, તું મારું સ્મરણ કર, માળા ફેરવ, પણ યુદ્ધ ચ, અને સાથે સાથે સંગ્રામ પણ કર, કર્મ પણ કર. તમે ગમે એટલા ધ્યાન કરો, પ્રાણાયામ કરો, આસન કરો, ભોંયરામાં બેસો, શાંતિનો સાચો રસ્તો છે પ્રશ્નોને ઉકેલો, એ જ શાંતિનો સાચો રસ્તો. પ્રશ્નોને ઉકેલ્યા વિના તમે ઉપરથી ગમે એટલી સાધનાઓ કરો એ તો ફાંફા છે, ફાંફા. એ તો દારૂડીઓ એ દારૂ પીને બે કલાક શાંતિ મેળવી લે છે. એ દારૂડિયાને જે શાંતિ મળે છે એ કોઈ પ્રશ્નો ઉકેલવાથી શાંતિ નથી મળતી. બસ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે પ્રશ્નોને ઉકેલો, અને પ્રશ્નોને ઉકેલવા એનું નામ જ સાધના. પેટ ચોડીને પ્રશ્નો ઉભા ના કરો, પેટ ચોડીને પ્રશ્નો ઉભા ના કરો, પણ જે પ્રશ્નો છે એને તમે હિંમતપૂર્વક ઉકેલતા જાઓ, ઉકેલતા જાઓ, ઉકેલતા જાઓ, બસ એ સાધના છે. એટલે હું તો ચિંતામાં પડી ગયો, ચહેરો ઉતરી ગયો,
ખાલી 2-2.5 રૂપિયા જ જોઈએ, વધારે નહીં. 2-2 રૂપિયા અત્યારે આ અજાણ્યા ગામમાં કોણ આપે? ગાંધીજી એક બહુ સરસ વાત લખી છે, જેને ઈશ્વરની અનુભૂતિ કરવી હોય એને સતત પોતાની જાતને સંકટોમાં ફેંકવી જોઈએ. એ સંકટ જ તમને ઈશ્વર પાસે લઈ જશે. હવે તમને કોઈ સંકટ નથી, તમને ઈશ્વર યાદ નહીં આવે, એ તો યાદ કરાવવા પડશે. અને બહુ અમે મહેનત કરશું ને એટલે તમે ઊંઘવા માંડશો તરત જ. પેલા થાંભલાનો ટેકો લઈને કે હરી હરી મહારાજ થવા દો તમે. તમને જે ઊંઘ આવે છે એમાં તમારો દોષ નથી, તમારી પાસે પ્રશ્નો નથી, એ જ કારણ છે એટલે તમને ઊંઘ આવે છે. એટલે પ્રશ્નોને ઉકેલો. હું તો ચિંતામાં પડી ગયો, હવે શું કરવું? 5-10-15 મિનિટ થઈ મેં ભગવાનને યાદ કર્યા કે હે પ્રભુ, ગાડી મોડી પાડજે, જરા બસ મોડી આવે ત્યાં સુધીમાં કદાચ કોઈ રસ્તો નીકળે. એટલામાં એમની ગાડી નીકળી, મર્સિડીઝ. પતિ પત્ની બે બેઠેલા અને મર્સિડીઝ ગાડી નીકળી. મને ઉભેલો જોઈ, ગાડી ઉભી રાખી. મને કહે, સ્વામીજી તમે અહીં કેમ ઉભા છો? મેં કહું, બસ માટે ઉભો છો. અરે પેટલા જ જવું છે. અરે બસમાં જવાતું હશે, બે જવું આપણી ગાડીમાં. અને મને થયું કે ઓહો, નરસિંહ મહેતાની ઊંડી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. આ નરસિંહ મહેતાની આવી જ ઊંડી સ્વીકારીએ છો, બીજું શું? ભગવાન એટલે આ એના મનમાં ભગવાન આવ્યો. પછી હું તો બેઠો. પછી અમને વાત શરૂ કરી. મને કે મહારાજ, આ તમે જે પ્રવચન કર્યું ને બિલકુલ મારા ઉપર જ હતું. એમ 100-100% ખાનગીમાં તમને કોઈ કહી ગયું હોય અને તમે બધી મારી જ વાત કરી. મેં કહ્યું, ભાઈ હું તો તમને ઓળખતો નથી, પણ હું હંમેશા સામે બેઠેલા લોકોની જ કથા કરું છું. પછી મરી ગયા એમની શું વાત કરી? એ તો ગયા. પ્રશ્નો તો સામેના માણસોના હોય છે ને. અને હું સાથે સાથે એમ કહી દઉં છું કે તમને બંધ બેસતી પાઘડી આવે તો ખુશીથી પહેરો, પહેરો, ખુશીથી પહેરો. કોઈ બંધ બેસતી ના પહેરો એવું કહેતો. તમે પહેરો તો તમને દર્પણમાં દેખાય કે કેવી પાઘડી દેખાય છે. તમે કોઈ એ તો કહો કે તમને શું બંધ બેસતું આવ્યું એ તો મને કહો. મને કે સ્વામીજી, આ ચરોતરના ફલાણા આ જ ગામમાં હું જન્મ્યો અને હું જયારે 10-11 વર્ષનો હતો ત્યારે અમારા ગામમાં 4th ચોપડી સુધીની સ્કૂલ, એટલે 7th ચોપડી સુધી સામેના ગામમાં ભણવા જઈએ. અને જયારે બપોરે છૂટીએ તો વૈશાખ જેઠ ચૈત્ર એનો ધોમ ધોમ તાપ હોય અને તાપમાં અમારા પગમાં જોડા નહીં, ચંપલ નહીં. એટલે અમે બળતા તાપમાં પેલા ઝાડના ઝોખરા હાથમાં લઈએ અને દોટ મૂકી અને બહુ પગ બળે એટલે પેલા મૂકીને એના ઉપર ઉભા થઈ જાય. વળી પછી થોડી ઠંડક થાય એટલે દોડી. એમ કરતા કરતા ગામમાં આવતા મારી ચડ્ડીયા આવડા મોટા મોટા થીગડામાં લાગી. ચડ્ડી લાવવાના પૈસા નહીં, પુસ્તક લાવવાના પૈસા નહીં, ચંપલ લાવવાના પૈસા નહીં. આવી દશા મારી હતી એમ કે. મેં કહ્યું પછી? પછી કે હું તો આફ્રિકા ગયો અને આફ્રિકામાં જામ્યું. તે જામ્યું, તમે જુઓ ને 8 મર્સિડીઝ છે આજે મારી પાસે. મેં કહ્યું પછી? મને કે બસ પછી પૂરું થયું. મેં કે ના, હવે શરૂ થયું. ખરી વાત, હવે શરૂ થઈ. જો તમને આ પ્રવચન બરાબર ઘટતું આવ્યું હોય તો તમે હવે બહુ કુબેર જેવા થઈ ગયા. હવે તમારું પેલું 11 વર્ષ વાળું જે રૂપ છે ને એ આખા છોકરાઓમાં જુઓ, આખા આખા તાલુકાના જિલ્લાના છોકરામાં. આજે પણ એવા કેટલાય છોકરા છે એ તમારી માફક આવડા મોટા મોટા થીગડા લઈને ફરે છે, જેમને પહેરવા ચંપલ નથી, જેમને વાંચવા પુસ્તક નથી, લાઇટ નથી. તો હવે એમાં તમારું તમારું પ્રતિબિંબ જુઓ, તમારો ચહેરો એમાં દેખાય છે? અને જો દેખાતો હોય તો તમે તમારી જાતને મદદ કરો, તમારી જાતને મદદ કરો. મને કહે તો બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. બસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એમાં જોડાયેલા જે ભાઈઓ છે, બહેનો છે, એની પાછળ પણ આ જ હેતુ છે. આજે તમારા બાવડા બહુ મજબૂત થયા, તમારા બાવડામાં બહુ તાકાત છે. એટલી તાકાત છે 25-25,000, 50,000, 1,00,000 રૂપિયા તો તમે આમ પેલો જાદુવાળો જેમ ખખડાવે ને એમ એમ ઢગલો કરવો હોય તો તમે કરી શકો. એક માણસને જુઓ, એ દિવાળીના દિવસે પણ પોતાની પત્નીને નવી સાડી નથી આપી શકતો, 1/2 કિલો મીઠાઈ છોકરાને નથી આપી શકતો,
રોજ એ ચક્કીનો લોટ લઈ જાય ત્યાં સુધી પેલી રાહ જોઈને બેઠી હોય કે આવે અને ઘંટીનો લોટ લાવે તો બે રોટલા કરું તો અડધા અડધા અમે બધા થઈને ખાય. તમે જોયું એનું બાવડું જોયું, એના બાવડામાં તાકાત નથી કે પૈસાનો ઢગલો કરી શકે. માણસ તે છે, દરેક તમે માણસ છો, કે તમે તો લાખો રૂપિયાનો ઢગલો કરો છો. બીજી વાત, હવે માનો કે તમારા ઘરમાં લાખો રૂપિયાનો ઢગલો થયો તો હવે શું કરશો? પહેલા અમે છે ને લોકોને ડરાવતા કે પેલા જમરાજ આવશે પાડા ઉપર બેસીને અને ભયંકર પછી ગળે ફાંસો નાખશે અને જીવને ખેંચશે, તે 900 નાડી ને 72 કોઠા, આમ બધા દુઃખી દુઃખી થઈ જશે, વીંછી જેવી વેદના થશે. માટે ભાઈ જે હોય એ દાન પુણ્ય કરતા જાઓ. હવે આ યમરાજના ડરથી કોઈ ડરતું જ નથી, હવે એમને ડરાવવા માટે તો બીજો રસ્તો નીકળ્યો છે. પેલા બધા ઇન્કમટેક્સ વાળા સાહેબો બસમાં બેસીને આવશે, જાનૈયા થઈને આવશે, ફલાણું થઈને આવશે, પીપુડી વગાડતા વગાડતા આવશે અને જમરાજ જેમ ફાંસો નાખે એમ ઓચિંતાના તમારા બંગલા ઉપર ફાંસો નાખશે. અહીં હંતાડેલું, અહીં હંતાડેલું, ઉપર હંતાડેલું, બાજુમાં સંતાડેલું, ચારે તરફ સંતાડેલું, બધું ખેંચી કાઢશે અને 12 વર્ષ સુધી તમે ધક્કા ખવડાવશો. તો ભાઈ એ બધું થાય એના કરતા લાવો ને, આપણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બોટાદમાં એક સારું કામ કરી રહી છે, આપણે એમાં કંઈક થોડું કરીએ. અમારે જો પેલાના સાથે સોદા કરવા છે અને સોદા કરીને પછી એ તો 60-40 જે થતા હોય એના કરતા આમાં તો 90-10 જ સોદો છે. 90 તમારા પાસે રાખો, 10 અમને આપો. આમાં તો બહુ સસ્તો સોદો છે અને કેટલું કેટલી ઉજ્જવળતા આવે, કેટલી શાંતિ મળે. જે લોકોએ હમણાં નેત્રયજ્ઞ માટે, ઓપરેશનો માટે, ફલાણા માટે દાન લખાવ્યું એ તો કદાચ મુંબઈ રહેતા હશે ને એમને ખબર એ નહીં પડે કે આ બધું ક્યારે થયું, કોનું ઓપરેશન થયું. તો ઓપરેશન કરનારને જાણશે બી નહીં કદાચ, પણ એટલું થશે કે જેનું ઓપરેશન થશે ને જેને આંખ મળશે એમ કહેશે, ભલું થજો એ શેઠનું, ભલું થજો એ કાર્યકર્તાનું, ભલું થજો આ ડોક્ટરોનું, મને નવી આંખ આપી. પહેલા અમે શું કરતા, પહેલા અમે લોકોને એમ કહેતા કે ભાઈ આ દેરીએ જાઓ તો એ તો આંધળાને આંખો આપે છે, લંગડાને પગ આપે છે, વાંઝિયાને છોકરા આપે છે. એટલે અમારે અમારું કામ હતું ડોક્ટરો પેદા કરવાનું નહીં, દેરીઓ પેદા કરવી, દેરીઓ પેદા કરવી. આ રસ્તો આપણો હતો. હવે તમે સમજો આ રસ્તો બંધ થવો જોઈએ. અને આ જે વૈજ્ઞાનિક રસ્તો છે, જે પ્રયોગશાળાનો રસ્તો છે કે આંધળાને આંખ અપાય પણ એનું ઓપરેશન કરીને, એનો નેત્ર મણી મૂકીને, એની વ્યવસ્થિત રીતે પછી 2-5-10 વર્ષ જીવે તો જીવી શકે. લંગડાને પાવ અપાય પણ ઓર્થોપેડિક ઓપરેશન કરીને, પેલા બીજા વિષટનમ કે ત્યાંના છે ને બધે ફરી ફરીને કરે, આ ઓપરેશન કરીને એને પગ અપાય, વાંઝિયાનો ખોળો ભરાય, પણ કોઈ હોશિયાર ડોક્ટરની પાસે પૂરી તપાસ કરાવો, કોની ભૂલ છે, કોનો ખોટ છે, શું ખૂટે છે, અને એ કંઈ જે કંઈ શક્ય હોય એ, અને શક્ય ન હોય તો મનવાળી લો. બસ પછી મનવાળી લો એટલે તમે સુખી થઈ ગયા. એટલે સજ્જનો, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે એ સોસાયટીનો વ્યાપ એટલો મોટો છે, એટલો વિશાળ છે કે માનવતાને લગતું કોઈ પણ નાનું મોટું કામ હોય, કોઈ પણ નાની મોટી સેવા હોય, એ બધી એ સેવા ઉપાડી શકે છે. અને એ રસ્તો છે આ હોસ્પિટલો છે, આ દવાખાના છે, આ આરોગ્યની સૂચનાઓ છે, આ ત્રિગુણી રસી છે. પહેલા તમે ના જોયું કેટલા લોકો પાડા થઈ જતા, આખા શરીર મોઢા ઉપર ચેચકના ડાઘ પડે પેલા માતાના, હવે કોઈ દેખાતું નથી. તો એ પેલા શીતળા માતાની દેરીમાંથી બધું બંધ થયું કે પ્રયોગશાળામાંથી બંધ થયું? હજુ આજે પણ શીતળા માતાની દેરી કરવી હોય તો ફંડફાળો લખાવનારા તૈયાર. કેટલાય લોકો કે હા હું લખાવું, પણ જો પ્રયોગશાળા કરવાની હોય કે આ આપણે શીતળાની રસી છે ને રસી કરવાની છે, આ પોલિયાની રસી કરવાની છે, આ કોલેરાની રસી કરવાની છે, આ ફલાણાની રસી કરવાની છે, એટલે તો તમે બધા આરોગ્યવાળા દેખાવ છો, એટલે તો તમે બધા સ્વસ્થ દેખાવ છો. આ સાચો માર્ગ છે, આ સાચો રસ્તો છે અને એ રસ્તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સ્વીકાર કર્યો છે. સાથે સાથે આ રેડક્રોસ સોસાયટી કોઈ એક નિશ્ચિત ધર્મને વળગેલી નથી. તમે જૈન હોવ તો આવો, તમે વૈષ્ણવ હોવ તો આવો, તમે સ્વામિનારાયણ હોય તો આવો,
તમે મુસલમાન હો તો આવો, તમે કોઈ હોય તો આવો, પણ જે કંઈ તમારો સંપ્રદાય છે છાતી સુધી હોય, માથા ડૂબ નહીં. માથું આપણું ખુલ્લું રહે, આપણે એકબીજાને જોઈ શકીએ. એક જૈનના ઘરમાં વિપત્તિ આવી હોય તો એ બાજુના વૈષ્ણવને જોઈ શકે ને બૂમ પાડે, ભાઈ વૈષ્ણવ મારે ત્યાં આટલી દુઃખ વિપત્તિ, તો ચિંતા ના કર, હું આવું છું. પણ જો એ સંપ્રદાયોને તમે ગળા બૂડ લઈ ગયા, માથાથી ઉપર લઈ ગયા, તમારી ચોટીએ ના દેખાય એટલા ઊંચા લઈ ગયા, તો તમે પડોશીને મદદ નહીં કરી શકો. અને મને પૂરેપૂરી ખાતરી છે કે એના સંચાલકો વહીવટદારો એટલા સારા અને ભલા માણસો છે, પૈસાનો કદી અભાવ રહેવાનો નથી. મુંબઈ દોડતું આવશે, અને મુંબઈમાં જે બોટાદના માણસો બેઠેલા છે ને, એ ભલે મુંબઈના ફ્લેટમાં રહેતા હોય, મુંબઈની શાકભાજી ખાતા હોય, મુંબઈમાં ટીવી જોતા હોય, પણ એમની એક દ્રષ્ટિ તો બોટાદ ઉપર રહેતી જ હોય છે. મારું બોટાદ, મારું બોટાદ, મારું બોટાદ. કારણ કે આ બોટાદની ધૂળમાં હું રમ્યો હતો, આ બોટાદના તળાવમાં મેં ડૂબકીઓ મારેલી. એ મારાથી કહેવાય નહીં, પણ થોડી ઈચ્છા એવી થાય છે કે જ્યારે તમે આટલું બધું કરો છો તો હું તો સામાન્ય સાધુ છું, બિલકુલ સામાન્ય. 11,001 રૂપિયા હું પણ આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને એના સારા કામમાં પ્રેરણા મળે એટલા માટે આપું છું. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ.